કેમ છો? બારકી પંચાયત કરવી છે ને? મસ્ત મજો પડી જાય એવી કેટલીક પંચાયત લઈને આવ્યો છું. તો ચાલો કરીએ શરૂઆત બારકી પંચાયત ની. સાંભળ્યું છે કે 2000 ની નોટ થી કંટાળેલા પેટ્રોલ પંપ સંચાલકો એ જુગાડ.com અપનાવ્યું છે. કહેવાય રહ્યું છે કે કેટલાય પેટ્રોલ પંપ પર પાટિયા ઝૂલ્યા છે કે 2000 ની નોટ આપશો તો 1000 નું પેટ્રોલ ફરજિયાત ભરાવવું પડશે. એટલું જ નહીં, સામે 500 ની નોટ જ મળશે. હવે 100-200 નું પેટ્રોલ ભરાવીને 2000 ની નોટ આપનારા મુંજાયા છે. તો વળી એવી પણ ચર્ચા છે કે પેટ્રોલ પંપ સંચાલકો એ RBI ને રજૂઆત કરી હતી, પણ કોઈ પગલા ન લેતા તક નો લાભ લેવાનું નક્કી કર્યું છે. શંકરભાઈ ચૌધરી એ તો ભારે કરી. અરે આ નહીં, આ શંકરભાઈ સાહેબ AMC માં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન છે. પાણી ન ભરાય એ માટે બહુ મોંઘા બને છે ને એ વ્હાઇટ ટોપિંગ રોડ આ સાહેબે ઈસનપુરમાં સોસાયટીમાં બનાવી દીધા. ચર્ચાય છે કે શંકરભાઈના વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાતું હશે એટલે ત્યાં સારા દેખાવા રોડ બનાવડાવ્યો. કોર્પોરેશનમાં કેટલાક લોકો કહે છે કે જુઓ મોસાળમાં જમણ અને મા પીરસનારી હોય તો આટલો ફરક પડે. આ તો વ્હાઇટ ટોપિંગ રોડ ની વાત આવી એટલે યાદ આવ્યું કે હજી 3 મહિના પહેલા જ ગુરુકુળ વિસ્તારમાં જે રોડ બનાવ્યો ને એને તોડી નાખ્યો છે. કેમ? એ જ હંમેશાની જેમ રહી રહીને યાદ આવ્યું કે ઓ નો, ગટર લાઈન નાખવાની તો રહી જ ગઈ. લોકોમાં ગણગણાટ છે કે અમે તો અધિકારીઓને પહેલા જ કીધું હતું તોય રોડ બનાવી દીધો. એવી પણ ચર્ચા છે કે ઝડપથી રોડ બનાવી નેતાઓને જશ ખાટી લેવો તો એટલે આવું કર્યું. ફરી ચર્ચાઓ ચાલી કે સુખરામભાઈ રાઠવા ભાજપમાં જઈ રહ્યા છે. વાતો થઈ રહી છે કે મોહનસિંહ રાઠવા, ધીરુભાઈ ભીલ જેવા નેતાની જેમ સુખરામભાઈ પણ કેસરીઓ ખેસ ધારણ ન કરી લે ગયા. હવે તો આવી વાતોથી સુખરામભાઈને પણ કોઈ નવાઈ નહીં લાગતી હોય, પણ સુખરામભાઈ લોકોને જવાબ આપી આપીને કંટાળ્યા હોય એવું લાગી રહ્યું છે. ભાજપમાં કોણ લઈ જાય? હું તો મૂળ જન્મજાત કોંગ્રેસી છું, મારી પાસે કોણ આવે? ઓકે ઓકે સુખરામભાઈ, માની ગયા. બસ ચાલો મને રજા આપો, ફરી મળીશું ત્યારે કરીશું બારકી પંચાયત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.